विद्यार्थी मित्रों धोरण 11 फिजिक्स चैप्टर नंबर 3 नो आज लेक्चर है मित्रों 17 आज ना लेक्चर ने अंदर सापेक्ष वेग नो बीजो भाग आपने अभ्यास करवा जा रहा है जे आलेख हता आलेख ओ विषय જોઈએ પણ આલેખ સમજતા પહેલા સાપેક્ષ વેગની થિયરી જે આગળના લેક્ચરમાં આપણે સમજ્યા હતા એમાંથી કેટલાક સમીકરણો અહીંયા મેં લીધા છે એનાય લીધા કારણ કે એ સમીકરણોનો ઉપયોગ તમને સમજાવતો ફાવે એના માટે તો ચલો મિત્રો ધ્યાન રાખજો a થી b નું સ્થાનાંતરનું સમીકરણ ત્યાં લીધું હતું xb એ તો શું લખતા હતા xbt xat t સમયે b નું સ્થાન અને t સમયે a ના સ્થાનનો તફાવત દર્શાવે એના અંદર કિંમત મૂકે xb એ bt ની કિંમત મૂકો ત્યાં લખાયું તો સમીકરણ યાદ હોય તો xb0 vb into t minus xa0 va into t હવે a વાળા પ્રારંભિક મૂલ્યો જોડેલો તો મિત્રો xb0 minus xa0 vb 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 minus va અને t કોમન લઈએ તો vb minus va into t હવે સાપેક્ષ xb નો મતલબ શું થાય b નો a ની સાપેક્ષે સ્થાન એને xb એ લખાય xb minus xa0 છે તો xb એ 0 તો b પદાર્થનો a પદાર્થની સાપેક્ષે પ્રારંભિક સ્થાન નો ફેરફાર કહી શકાય તફાવત એ રીતે vb એ તો vb એ into t કહેવાય vb એ નો મતલબ શું થાય પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષે વેગ તો vb એ t એટલે સમીકરણ નંબર 2 હવે a નો b ની સાપેક્ષે વેગ તો તમને કીધું સાપેક્ષ આગળનો શબ્દ પાછળ જોયો તો vab બરાબર va - vb સમીકરણ નંબર 3 b નો a ની સાપેક્ષે વેગ લ્યો તો vba બરાબર vb - va સમીકરણ નંબર 4 બંનેને સરખાઈએ મિત્રો તો શું થશે vba બરાબર - vab સમીકરણ નંબર 5 આટલા આપણે સાપેક્ષ વેગના સમીકરણ આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલા છે હવે અહીંયા આપણે સાપેક્ષ વેગના કેટલાક વિવિધ કિસ્સાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એમાં પહેલો આલેખ દેખો મિત્રો x વિરુદ્ધ સમયના ત્રણે ત્રણ આલેખ છે તો પહેલી ઘટનામાં ધારો કે a પદાર્થ મતલબ કે a અને b બે પદાર્થ છે બંને પદાર્થના વેગ સમાન છે મિત્રો va બરાબર vb બંને પદાર્થના વેગ સમાન એટલે એક સીધી રેખામાં આ રીતે ગતિ કરે છે એકબીજાને કોઈ જગ્યાએ છેદતા નથી તો vb બરાબર va તો એનો સાપેક્ષ વેગ vab કરો કે ba કરો તો જવાબ શું આવે મિત્રો સમાન વેગ હોય તો શૂન્ય થાય કેટલો થાય શૂન્ય b નો a ની સાપેક્ષે વેગ શૂન્ય a નો b ની સાપેક્ષે એટલે બંને ગાડી કેવી લાગે એકબીજાની સાપેક્ષે સ્થિર હોય તેવું દેખાય છે ત્યારે સમીકરણ 1 પરથી આ સમીકરણ 1 છે એમાં કિંમત ઉપરની મૂકી કાઢો vba - vat ચલો મૂકાવ્યું તો આ પદ શું થઈએ મિત્રો 0 તો વધ્યું કેટલું xba બરાબર શું વધે xb 0 - xa 0 દેખો લખી કાઢો મિત્રો અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે તમે સમીકરણ આખું યાદ રાખીને લખીને પછી કિંમત મૂકીને લખશો તો આ ચાલશે મેં ઉપર સમીકરણ લખ્યું એટલે ડાયરેક્ટ લઈ લીધું બીજા નંબરે xba ને શું કહેવાય xbt - xat દેખો એ પણ લખ્યું છે એનો મતલબ કે બે સમાન વ્યક્તિ ગતિ કરે છે ત્યારે એમનું સ્થાન કેવું હશે મિત્રો તો xbat કેટલું બંનેના પ્રારંભિક સ્થાનના તફાવત જેટલું કહી શકાય તેથી બંને પદાર્થ xb0 - xa0 જેટલા અચળ અંતરે રહેલા હોય છે ગમે ત્યાં જાઓ એ અંતર અચળ રહે છે ભલે સમય બદલાય તો પણ મિત્રો કેવું રહે સમય વધે છે 1 સેકન્ડ એટલું 2 સેકન્ડ એટલું 3 સેકન્ડ 4 સેકન્ડ ગમે તેટલા સેકન્ડ વિચારો તો અંતર કેવું રહે છે મિત્રો અચળ રહે છે અને તેમનો x વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાને સમાંતર સુરેખા મળે છે એકબીજાને કેવો આલેખ મળે છે આલેખ સુરેખા સમાંતર હોય છે વેગ સમાન તો આલેખ પણ એમના કેવા હોય x વિરુદ્ધ t ના આલેખો સમાન એટલે સુરેખ હોય છે આ કિસ્સામાં સાપેક્ષ વેગ સમજાય vab કે vba કરો જવાબ કેટલો આવે મિત્રો શૂન્ય મળે છે vab બરાબર va - vb સમાન છે એટલે 0 vba લે તો vb - va બરાબર 0 અહીંયા પહેલી ઘટના આપણી ફિનિશ થઈ એક હવે લઈએ મિત્રો બીજી ઘટના 2 ચલો બીજામાં વિચારો શું કીધું છે x વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે કાર a અહીંયા લઈએ જે કાર a નો વેગ અથવા તો પદાર્થ a નો વેગ b ના પદાર્થના વેગ કરતા વધુ છે તો va = vb
એટલે v એ મોટા છે ને v નાના છે તો સાપેક્ષ વેગ લઈએ vb એ ચલો ચેક કરો vb એ vb - v vb નાના v એ મોટા તો જવાબ કેવો મળે મિત્રો ઋણ મળે છે તો ચલો ચેક કરીએ જેનો વેગ વધારે હોય એટલે કેવો જાય એ પદાર્થ કેવો જાય આગળ જાય જેનો વેગ ઓછો હોય કેવો રહે પાછળ તો એ પદાર્થનો વેગ વધારે તો એ પદાર્થને ફરી આ લખું 10 મીટર થી મેં સ્ટાર્ટ કરે છે ક્યાંથી 10 થી 10 થી સ્ટાર્ટ કરે છે એ સ્ટાર્ટ કરે છે અને ઉપર જાય છે બી કેટલા એ 40 છે 0 સમયની વાત છે એની શરૂઆત 10 મીટર થી થઈ બી ની 40 થી થઈ બંને એક સાથે 0 સમયે સ્ટાર્ટ કરે 3 સેકન્ડે બંને ભેગા થાય પછી એકબીજાને ઓવરટેક કરી એ પદાર્થ બી કરતા આગળ નીકળે છે આકૃતિમાં તમે જોઈ શકો છો એક્સ વિરુદ્ધ ટી નો આલેખમાં એક આલેખ બીજા આલેખ કરતા વધુ ઢોળાવવાળો હશે એક આલેખ બીજા આલેખ કરતા વધુ ઢોળાવવાળો હશે અને બંને આલેખોમાં કોઈ સામાન્ય બિંદુએ ભેગા થાય છે કયા બિંદુએ સામાન્ય બિંદુએ ભેગા મળશે એ સામાન્ય બિંદુ અહીંયા મેં દર્શાવ્યું છે એવું તો સામાન્ય બિંદુનું નામ આપણે કહી દઈએ પી કયા બિંદુએ ભેગા થાય છે પી બિંદુએ ભેગા થાય છે હવે એનો એક્ઝામ્પલ તરીકે લઈએ તો તમને ગણતરીમાં ખબર પડે અહીંયા મેં ડાયરેક્ટ લખેલું છે એટલે ગણતરી માટે સૂત્રોમાં હું તમને કિંમતો 1/1 મૂકીને ડાયરેક્ટ મૌખિક સમજાવીશ એટલે ધ્યાન રાખજો ધારો કે પદાર્થ એ વી એ એનો વેગ કેટલો છે 20 મીટર પર સેકન્ડ સ્થાન કેટલું 10 10 તો લખ્યું છે પણ વેગ અહીંથી લીધું 20 મીટર પર સેકન્ડ બી નો વેગ 10 એના કરતા ઓછો એટલે આપણી શરત પાલન છે વી એ ગ્રેટર ધેન બી વી બી નો વેગ ઓછો વી નો મોટો હવે બી નો વેગ 10 છે એનો કેટલો છે 20 છે યાદ રાખવાનું છે અહીંયા ધ્યાન રાખજો ખાસ દરેક અને એક્સ બી કેટલા છે મિત્રો 40 મીટર બી ની શરૂઆત 40 થી થાય એની શરૂઆત 10 મીટર થી થાય તો તો જે સમયે બંને પદાર્થ એકબીજાને મળે છે તે સમય કયો છે ટી બરાબર 3 સેકન્ડ પહેલા તો 3 સેકન્ડ આયા કેવી રીતના એની વાત કરીએ અહીંયા મેં તો લખી તો દીધું છે 3 સેકન્ડ પણ તમને કેવું છું બે ભેગા થાય ને બે પદાર્થ ભેગા થાય એટલે સરળ હોય આ બે પદાર્થ ભેગા થાય જ્યારે પણ પદાર્થ ભેગા થાય ત્યારે અહીંયા નોંધ લખું છું પદાર્થ ભેગા થાય ત્યારે એક્સ બી કેટલા થશે એક્સ બીટી માઇનસ એક્સ એટી કેટલા થાય ભેગા થાય તો 0 થાય એમનું સાપેક્ષ સ્થાન એકબીજાની સાપેક્ષે કેવું કહેવાય મિત્રો 0 મીટર કહેવાય આ ખાસ ધ્યાન રાખજો ભેગા થાય ત્યારે હવે એ 0 લઈ લઈએ ને પછી તમે સમય શોધી શકો દેખો આ સમીકરણ છે આ લઈ લીધું આ સમીકરણ લ્યો એના ઉપર લ્યો તો ચાલે એક્સ બી એ કેટલા મિત્રો 0 એ તો આવી ગયા 0 હવે શોધો એક્સ બી એ 0 તો એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 અહીંયા દેખો એક્સ બી 0 40 એક્સ એ 0 10 40 માઇનસ 10 કેટલા થયા મિત્રો યાદ રાખજો 30 કેટલા થયા 30 આ 30 આ 0 પ્લસ વીબી માઇનસ વી ચલો ચેક કરજો વીબી 10 વી એ કેટલા 20 10 માઇનસ 20 10 માઇનસ 20 માઇનસ 10 ટી આ માઇનસ 10 ટી ને ઉઠાઈને હું આગળ લઈ જઉં છું પ્લસ 10 ટી અહીંયા તો કેટલા મિત્રો 30 ટી બરાબર 10 તે છેદમાં લાવો 30 ભાગ્યા 10 0 0 ઉડી ગયા તો કેટલા વધ્યા ટી બરાબર 3 સેકન્ડ આવી ગયો જવાબ આ રીતે આ સમીકરણમાં કિંમત જ મૂકવાની છે જે છે બધી કિંમતો અને આ શરત ધ્યાનમાં લેવાય એક્સ બી એ ભેગા થાય ત્યારે સ્થાનમાં થતો ફેરફાર કેટલો થાય મિત્રો 0 થાય એમ દિશા ક્લિયર હવે આગળ દેખજો સમય તો મળી ગયો તમને ખાસ સમજાઈ ગયો એવું ને એવું આગળ નામે લેવાનું છે એટલે ધ્યાન રાખજો આ ક્ષણે બંને સ્થાન એક્સ એટી અને એક્સ બીટી 70 મીટર થાય બંને ભેગા થાય ત્યારે એમના સ્થાન કેટલા હવે સ્થાન શોધવું છે સાહેબ હવે સ્થાન માટે તો અહીંયા મેં લખી દીધા 70 મીટર પણ 70 આયા કેવી રીતના તો એના માટે એક સમીકરણ લખો અહીંયા ચલો દેખજો આપણા આગળ આગળના લેક્ચરમાં એક્સ એ ટી સમજાયું યાદ હતું બરાબર એક્સ એ 0 પ્લસ વી એ ટી એમાં લઈ શકો છો બીમાં લેવો તો બીમાં પણ લઈ શકાય મિત્રો તમને જે ગમે એમાં ઉપયોગ કરી શકો છો પ્લસ વી બી ટી ચલો એની વાત કરું છું આ ઉપરના સમીકરણને આપણે ધ્યાનમાં લઈએ અને નીચેનું લઈ શકાય તો આપણે પહેલા ઉપરનું લઈએ ચલો એક્સ એ 0 કેટલા છે 10 તો અહીંયા 10 મૂક્યા પ્લસ વી એ કેટલા છે 20 અને ટી કેટલા લાયા તમે 3 તો 20 ગુણ્યા 3 20 તરી 60 60 પ્લસ 10 કેટલા થઈ ગયા મિત્રો
सीते मीटर आई गये जवाब। अब कोई थे के ना साहब मारो तो बीमा ले हुए हाँ चलो बीमा समझाई दी है तुमने तो एक्स बी जीरो के ना जैसे चलो देखो 40 तो अपना 40 लगे हैं प्लस बी बी 10 अने टी 10 गुने 3 सॉरी टी ए ने 3 तो 30 40 बत्ता 30 आई गया सीते तो गम्मे ते सो तो एक्स ए टी के एक्स बी टी बनने ना स्थान के वह मित्रों बेगा था इसलिए समान के वाइल ए स्थान 70 मीटर रही है मैं तमल दर्शाई क्या लिखी बेगा था तेरे ने कापेलू लागतो समय 3 सेकंड अने कापेलू अंतर केलो के वह बनने ए अने बी ए 70 मीटर जेटलाई पहुंचा कोई छे मित्रों माटे आ पदार्थ ए आ समय ए पदार्थ बी नी आगर निकली जैसे बेगा थया पछि पदार्थ ए के जाशे आगर निकले छे माटे आ किस्सा में बी बी ए बराबर बी बी माइनस बी ए 10 माइनस 20 तो माइनस 10 मीटर पर सेकंड ए माइनस तो इम नहीं 10 मीटर पर सेकंड यानी माइनस बी ए बी के बी बी ए बराबर माइनस बी ए बी माइनस मले એટલે માઇનસ બી એ બી કરો તમે એ બી શોધજો આમાં એ હોય તો એ માઇનસ બી કરજો તો શું થશે એ માઇનસ 20 તો 20 માઇનસ 10 એટલે 10 આવશે પ્લસ આવી ગયો જવાબ એટલે ડાયરેક્ટ લખી શકાય બી બી એ બરાબર માઇનસ બી એ બી શરતનું પાલન પણ થાય છે તો આ બીજી ઘટના સમજાય હવે ત્રીજી ઘટનામાં વિચારજો આના જ રીતે સેમ ટુ સેમ ચલો મિત્રો ધારો કે વી અને વી બી વિરુદ્ધ સંજ્ઞાઓ ધરાવે વી એ ધન છે વી માં વેગ વધે છે અને વી બી માં વેગ ઘટે છે તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે આકૃતિમાં તમને એક્સ વિરુદ્ધ ટી નો આલેખ મે અહીંયા દર્શાવ્યો છે તમે જોઈ શકો છો અને આલેખ પરથી ધ્યાનથી દેખજો એટલે તમને ખ્યાલ આવશે ધારો કે એ ની શરૂઆત કેથી થાય છે 10 મીટર બી ની શરૂઆત 40 થી થાય છે અને ભેગા થાય છે ચલો એની વાત કરીએ ભેગા થાય બિંદુને કયું નામ આપે છે આપણે પી એના એ જ નામ આપીએ એના એ જ મૂલ્યો છે દેખજો પદાર્થ એ વેગ કેટલો 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક સ્થાન કેટલો 10 મીટર અહીંયા પણ 20 નું 10 એ જ છે બી ની વાત કરીએ પદાર્થ બી વિરુદ્ધ દિશામાં દીધો છે એટલે માઇનસ 10 અહીંયા ઉપર તરફ હતો એટલે પ્લસ 10 હતા ફક્ત આટલો જ ફરક કે નીચે તરફ જે વિરુદ્ધ સંજ્ઞા એટલે માઇનસ 10 બંનેના વેગ કેવા છે એક પ્લસ અને એક માઇનસ એક્સ બી જીરો કેટલા 40 મીટર અહીં પણ 40 હતા તો હવે આકૃતિમાં બંને આલેખોના છેદન બિંદુ અથવા t બરાબર 1 સેકન્ડ પછી આ બંને પદાર્થ એકબીજાને મળે છે કેટલા સમયે મળે છે 1 સેકન્ડ લઈ તો લીધા ભેગા થાય 1 સેકન્ડ 1 સેકન્ડ આયા કે નહીં જેમ અહીંયા 3 સેકન્ડ તમે જવાબ લાયા એ જ રીતે અહીંયા 1 સેકન્ડ કહેવાય ભેગા થાય એટલે મેં તમને વાક્ય જ લખાવ્યું ભેગા થાય એટલે x b a કેટલા થાય મિત્રો 0 ચલો હું કહી દેજો અહીંયા 0 તો પહેલો ભાગ 0 x b 0 x a 0 શોધો b 0 x a 40 10 કેટલા થાય મિત્રો 30 પ્લસ VB માઇનસ VA ચેક કરજો VB માઇનસ 10 અહીંયા લીધેલા છે આ કિસ્સામાં B નો એની સાપેક્ષે વેગ VB એ VB માઇનસ VA માઇનસ 10 માઇનસ 20 એટલે કે માઇનસ 30 મીટર પર સેકન્ડ જેને માઇનસ VAB કહેવાય શું કહેવાય માઇનસ VAB કહેવાય ક્લિયર ખ્યાલ આવી ગયો તો 30 થઈ ગયા ચલો ચેક કરજો અહીંયા ફરીથી 0 XB 0 XA 0 કેટલા થશે 40 માઇનસ 10 એટલે 30 અને અહીંયા વધશે માઇનસ માઇનસ 30 ટી માઇનસ ને આ બાજુ લઈ જાવ તો પ્લસ 30 ટી બરાબર 30 ટી બરાબર 30 ભાગ્યા 30 એટલે 1 સેકન્ડ આપણને મળી જશે મિત્રો તો આ 1 સેકન્ડ સમય મળ્યો બંનેના સાપેક્ષ વેગના મૂલ્ય લઈએ તો 30 મીટર પર સેકન્ડ થાય પણ એ અને બી ના અંગત મૂલ્ય કરતા વધારે છે એનું મૂલ્ય જે હતું અને બી નું મૂલ્ય હતું દેખો 20 અને 10 કરતા વિરુદ્ધમાં સાપેક્ષ વેગનું મૂલ્ય કેવું મળે મિત્રો વધારે મળે છે આટલું યાદ રાખવાનું વધારે મળે કે સમજવાનું એક ધન દિશામાં ગતિ કરતો તો એક વિરુદ્ધ દિશામાં ગતિ કરતો ત્યારે જ એમનું સાપેક્ષ વેગનું મૂલ્ય એમના મૂલ્ય કરતા વધુ વધારે જોવા મળે છે આ એમસીક્યુ માટે કામમાં આવશે ચલો દેખજો જો અહીં બે ટ્રેનો વિચારવામાં આવે બે ટ્રેનો આ રીતે ગતિ કરતી હોય બેમાંથી કોઈ એક ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ બીજી ટ્રેન ખૂબ જ ઝડપથી ગતિ કરે છે તેવું દેખાય હવે ધારો કે એમાં બેઠો તો એને બી વધારે લાગે બીમાં બેઠો તો એ વધારે લાગે ગતિ કરતા વધારે દેખાય છે બંને કેટલા અંતરે ભેગા થયા હશે તો ચલો અંતર ચેક કરીએ અહીંયા લીધું નથી પણ તમને સમજાઈ દઈએ ચલો એક્સ એ જીરો એ જીરો કેટલા છે 10 પ્લસ વી એ 20 અને ટી કેટલા 1 તો 20 ગુણ્યા 1 એટલે 20 થશે પ્લસ 20 વત્તા 10 એટલે 30 કેટલા અંતરે ભેગા થાય 30 મીટર અંતરે ભેગા થાય જેમ અહીંયા 70 લાયા હતા
એમ અહીંયા ભેગા થાય ત્યારે અંતર કેટલું મિત્રો 30 મીટર અંતર અને 1 સેકન્ડ જેટલો સમય લાગે આ તે એક્ઝામ્પલ એમસીક્યુ પૂછાય તો આ પદ્ધતિ અને આ સૂત્ર તમારે યાદ રાખવું પડે છે મિત્રો એક આ સાપેક્ષ વેગનું યાદ રાખજો બે ભેગા થાય એટલે સાપેક્ષતાનું અંતર કેટલું થાય મિત્રો શૂન્ય થાય બે આલેખ ભેગા ના થાય તો એમનો વેગ કેવો હોય અચળ હોય છે બરોબર ક્લિયર મિત્રો આ વર્ષે ત્રણે આલેખ અહીંયા સમજાયા છે તમારે પ્રેક્ટિસ કરવાની છે લખવાનું છે અને સમજવાનું છે આ જે પદ સમજાયા છે ટી અને એક્સ ના એ મૌખિક કીધા છે તમે તમારી નોટબુકમાં આખા ગણતરી પ્રમાણે લખી શકો છો હું એ ટેક્સ્ટ બુક પ્રમાણે જ તમને લખીને બતાવીશ પણ સમજાવવામાં બધું સમજાવીશ એટલે જે સમજાવું શબ્દો એટલે જોડે સાથે લખી કાઢવું અંદરથી વિડીયોમાંથી સાંભળીને તો તમારી પ્રેક્ટિસ થશે ક્લિયર મિત્રો તો અહીંયા આપણા ચેપ્ટરનો આખો વિભાગ પૂર્ણ થાય છે હવે આ ચેપ્ટર લખીને તૈયાર કરજો નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે તમારી મુલાકાત કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો